હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ઉત્પાદન સંચાલનમાં લેશું કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી વચ્ચેનો તફાવત આ અગાઉના બે લેક્ચરમાં આપણે વાત કરી હતી કેન્દ્રિત ખરીદી એટલે શું અને તેના ફાયદા મર્યાદા અને પછી ચર્ચા કરી હતી વિકેન્દ્રિત ખરીદી એટલે શું અને તેના ફાયદા મર્યાદા હવે આ બંને ખરીદ નીતિઓનો પ્રશ્ન જો તમે વ્યવસ્થિત રીતે જોયો હશે તો જ તમને તફાવત સરળતાથી સમજાઈ જશે એટલે પેલે તો તમે આગળના બે વિડીયો ના જોયા હોય તો એ ખાસ જોઈ લેશો કારણ કે તો જ તમને તફાવતના બધા જ મુદ્દા એમાંથી જ તારવવામાં આવ્યા હોય એ સમજાય હવે આપણે જાણીએ છીએ કે કેન્દ્રિત ખરીદી એટલે શું તો કે કેન્દ્રિત એક જગ્યાએથી ડિસાઇડ થતું હોય બધું એને આપણે શું કહીએ છીએ કેન્દ્રિત તો ખરીદ કેન્દ્રિત ખરીદી એટલે શું તો કે જે કંપની છે એના કોઈ એક વિભાગ દ્વારા બધા વિભાગની ખરીદી કરવામાં આવે અથવા તો જુદા જુદા એકમ હોય કોઈ એક ધંધાકીય એકમના તો એ દરેક એકમો વતી કોઈ એક એકમ દ્વારા ખરીદી કરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ કેન્દ્રિત ખરીદી કહીએ છીએ જ્યારે વિકેન્દ્રિત ખરીદી એટલે શું તો કે દરેક વિભાગ અથવા તો દરેક એકમ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્વતંત્ર રીતે જ્યારે ખરીદી કરતું હોય ત્યારે એને આપણે વિકેન્દ્રિત ખરીદી તરીકે ઓળખીએ છીએ હવે આગળના લેક્ચર્સમાં આપણે ઓલરેડી ચર્ચા કરી હતી કેન્દ્રિત ખરીદીના પોતાના ફાયદા મર્યાદા છે અને વિકેન્દ્રિત ખરીદીના પોતાના ફાયદા મર્યાદા છે કેન્દ્રિત એટલે બધા વિભાગોનો કરવો હોય તો એ મોટો એકમ હોય ત્યારે પોસાય અને નાના એકમો હોય તો જનરલી વિકેન્દ્રિત ખરીદીનો ઓપ્શન વિચારવો જોઈએ પોતાના ફાયદા મર્યાદામાં ચર્ચા કરીએ તો કેન્દ્રિત ખરીદી એટલે શું બધા વિભાગોની એક સાથે મોટા જથ્થામાં ખરીદી કરવામાં આવે છે હવે મોટા જથ્થામાં ખરીદી કરવી હોય તો એના મોટા જથ્થામાં ખરીદી કરીએ એટલે આપણે મોટા પાયા પરની ખરીદીના લાભો જેવા કે વટાવ મેળવવો નાણાંની ચૂકવણીની શરતો આપણા પ્રમાણે હોવી હપ્તામાં ચૂકવણી કરી શકાય પછી આપણે જોઈ તો નીચા ભાવે માલ મેળવી શકીએ વગેરે જેવા લાભો મેળવી શકીએ કેન્દ્રિત ખરીદી જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં આવા લાભો મેળવી શકતા નથી અને બીજું કે મોટા પાયા પર ખરીદી કરીએ એટલે આપણે અલગ સંગ્રહ વિભાગ ને ચકાસણી વિભાગ પર રાખીએ એટલે આપણે ખર્ચમાં ઘણી બધી બચત કરી શકીએ કેન્દ્રિત એક જ જગ્યાએથી થતું હોય ત્યારે ઘણા બધા ખર્ચ જેવા કે વહન ખર્ચ બચી જાય પછી વહીવટી ખર્ચ બચી જાય સંગ્રહ ખર્ચ તેમજ ચકાસણી ખર્ચ તો ખાસ બચી જાય કારણ કે કેન્દ્રિત ખરીદીમાં આપણે મધ્યસ્થ સંગ્રહ વિભાગ અને મધ્યસ્થ ચકાસણી વિભાગ રાખતા હોય છે એટલે એક જ જગ્યાએ બધું સંગ્રહનું ને ચકાસણીનું કામ થઈ જતું હોય એટલે એ બધા ખર્ચા ઘટી જાય છે તેમજ આપણે જાણીએ છીએ કે એક જ જગ્યાએ થતું હોય તો એના કારણે આપણે રહસ્યોની જાળવણી કરી શકીએ છીએ કોઈ પણ ધંધાકીય એકમ પોતાના જે માલ સામગ્રીને લગતા છે ખરીદના ભાવ કેવા છે એને લગતા જેટલા રહસ્યો છે એ જાળવી શકે છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં આવું બની શકતું નથી એ એની મર્યાદા છે તો ફાયદા મર્યાદા જો વ્યવસ્થિત રીતે ભણ્યા ભણ્યાશો આગળના બે લેક્ચર તો તફાવત એકદમ સરળતાથી સમજાશે પોસાય નહીં કારણ કે ત્યાં આંતરિક હેરફેરનો ખર્ચો વધી જાય અને એના કરતાં વિકેન્દ્રિત ખરીદી કરી લેવી સારી બને બીજું જ્યાં નાના પાયા પર ધંધો હોય ત્યાં સ્થાનિક બજારના લાભ મેળવવા માટે પણ વિકેન્દ્રિત ખરીદી વધુ ફાયદાકારક છે કેન્દ્રિત ખરીદીમાં આપણે વેપારી સંબંધો બહુ વિકસાવી શકતા નથી અને સ્થાનિક લાભ પણ લઈ શકતા આ બધી ચર્ચા આપણે આગળના બે લેક્ચરમાં લીધી છે હવે લઈએ તફાવત અર્થની ઓલરેડી આપણે ચર્ચા કરી કેવા સંજોગો હોય તો કે કેન્દ્રિત ખરીદીમાં મોટા જથ્થામાં ખરીદી કરવાની હોય અને એકમનું કદ મોટું હોય ત્યારે આપણે કેન્દ્રિત ખરીદી કરીએ જ્યારે એકમનું કદ નાનું હોય ત્યારે આપણે વિકેન્દ્રિત ખરીદી કરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ છે નિષ્ણાંતોની સેવા આપણે આગળ પણ ચર્ચા લીધી હતી કે જ્યારે મોટા પાયા પર ખરીદી કરવાની હોય ત્યારે એ જરૂરિયાતને ધ્યાનમાં લઈ વિવિધ વિભાગોની અને નિષ્ણાંતની સેવા લેવામાં આવે છે જેથી અસરકારક ખરીદી કાર્ય થઈ શકે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં નાની નાની જથ્થામાં ખરીદી કરવાની હોય છે એટલે ત્યાં નિષ્ણાંતની સેવાની જરૂર પડતી નથી ચોથો પોઈન્ટ છે જથ્થાબંધ ખરીદીના લાભ મોટા પાયા પર ખરીદી કરી આપણે જથ્થાબંધ ખરીદીના લાભ મેળવી શકીએ છીએ ખરીદીમાં જરૂરિયાત મર્યાદિત હોવાથી હોવાથી તે મુજબ ખરીદી કરાતી ખરીદીના લાભ મળતા નથી જથ્થાબંધ ખરીદીના લાભ એટલે કયા કયા તો કે નાણાંની ચૂકવણીમાં હપ્તાથી ચૂકવણી અથવા અમુક શાખનો સમયગાળો મેળવી શકાય વેપારી વટાવ મેળવી શકાય અથવા તો નીચા ભાવે ખરીદી શક્ય બને જે કેન્દ્રિત ખરીદીમાં આવા લાભો મેળવી શકાય છે વિકેન્દ્રિત ખરીદીમાં આવા લાભ મેળવી શકાતા નથી પાંચમો મુદ્દો છે ખરીદી અંકુશ હવે કેન્દ્રિત ખરીદીમાં એક જ વિભાગ દ્વારા અથવા તો એક જ એકમ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાથી અસરકારક અંકુશ રાખી શકાય છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં વિવિધ એકમો પોતપોતાની રીતે કાર્ય કરે છે એટલે સંચાલકો ખરીદ અંકુશ પ્રત્યક્ષ રીતે રાખી શકાતા રાખી શકતા નથી સંગ્રહ ખર્ચ આપણે આગળ પણ ચર્ચા કરી કે ઘણા બધા ખર્ચા કેન્દ્રિત ખરીદીમાં ઓછા આવે કારણ કે એક જગ્યાએથી બધું કાર્ય થાય છે એટલે દરેક વિભાગમાં એક એક કર્મચારી એના માટે રોકવો પડતો નથી એના માટે સ્પેશિયલ કોઈ કાર્ય કરવું પડતું નથી અલગ અલગ જગ્યાએથી થતું હોય તો ખર્ચા વધી જતા હોય જ્યારે એક જ જગ્યાએથી થતું હોય તો ખર્ચા ઘટાડી શકાય સંગ્રહ ખર્ચ તો આપણે કેન્દ્રિત ખરીદીમાં આપણે મધ્યસ્થ સંગ્રહ વિભાગ રાખીએ છીએ બધા વિભાગોની એક જગ્યાએ ખરીદી કરી આવ્યા અને સંગ્રહ કર્યો તો એના કારણે સંગ્રહ ખર્ચ ઘટે છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં દરેક વિભાગે અલગ સંગ્રહ વિભાગ રાખવો પડે છે તેથી સંગ્રહ ખર્ચ વધી જાય છે ચકાસણી ખર્ચમાં પણ સેમ જ અહીંયા કેન્દ્રિત ખરીદીમાં આપણે મધ્યસ્થ ચકાસણી વિભાગ રાખી શકીએ અને બધી જગ્યાએથી જે માલ આવ્યો છે એની ચકાસણી એક જ જગ્યાએ કરવામાં આવે જેથી ચકાસણીનો ખર્ચ ઘટે છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં ચકાસણી ખર્ચ વધી જતો હોય છે પછી છે વહીવટી ખર્ચ કેન્દ્રિત ખરીદીમાં એક જ વિભાગ દ્વારા ખરીદી થતી હોવાથી દરેક વિભાગના ખરીદ કર્મચારીઓ રોકવા પડતા નથી એટલે વહીવટી ખર્ચ ઘટી જાય છે બધા જ ખર્ચા કેન્દ્રિત ખરીદીમાં જનરલી ઓછા આવે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં શું હોય દરેક વિભાગમાં એક કર્મચારી રોકવો પડે ખરીદીનું કાર્ય સંભાળે એવું તેથી વહીવટી ખર્ચ પણ વધી જતો હોય છે મુદ્દો છે અલગ વ્યવસ્થા તંત્ર હવે કેન્દ્રિત ખરીદીમાં બહુ મોટા પાયે બધા જ વિભાગો વતી કોઈ એક વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે એટલે ખરીદ વિભાગ માટે એક અલગ વ્યવસ્થા તંત્ર રચી શકાય છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં દરેક વિભાગ પોતાના જરૂરિયાત પ્રમાણે ખરીદી કરતો હોવાથી આપણે અલગ વ્યવસ્થા તંત્રની જરૂર રહેતી નથી ત્યારબાદ છે વાહન વ્યવહાર ખર્ચ વાહન વ્યવહાર ખર્ચ અહીંયા ઘટે છે કારણ કે એક જ વિભાગ એક સાથે ખરીદી કરી લે છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં દરેક વિભાગે ખરીદી કરવાની હોવાથી વાહન વ્યવહાર ખર્ચ ચૂકવવો પડે છે પણ મેઇન વસ્તુ એ પણ ધ્યાન રાખજો અહીંયા બધા જ ખર્ચા કેન્દ્રિત ખરીદીમાં ઓછા આવે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં વિભાગ વાર આ બધા ખર્ચા કરવા પડે એટલે ખર્ચ વધુ આવે પણ વાહન વ્યવહાર ખર્ચ ઘણી અહીંયા ઓછો આવે છે પણ આંતરિક હેરફેરનો ખર્ચ વધી જાય છે કારણ કે એક વિભાગ ખરીદી કરે ને પછી બધે વિભાગમાં રહે એટલે આંતરિક ખર્ચ વધી જતો હોય ઘણી ઘણીવાર વહન ખર્ચ બેવડાય છે એમ પણ આપણે કેતા હોઈએ છીએ એટલે એક વિભાગ ખરીદી કરી આવે ને પછી જે તે વિભાગોમાં મોકલવાનો ખર્ચ થાય એટલે આંતરિક હેરફેરનો ખર્ચ વધી જતો હોય છે રહસ્યની જાળવણી એક જ વિભાગ દ્વારા બધું કામ થાય એટલે આપણે રહસ્ય જાળવી શકીએ છીએ હવે રહસ્યો કેવા કેવા તો કે ખરીદ ભાવને લગતા આપણી વેપારી નીતિને લગતા અથવા તો આપણા સ્ટોકને લગતા જે જે રહસ્યો હોય આપણા ધંધાકીય એકમના એ રહસ્યોની વાત થાય છે બારમું છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત હવે અહીંયા કેન્દ્રિત ખરીદીમાં એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને દરેક વિભાગને ખરીદી માટે કાર્યશીલ મૂડી આપવામાં આવતી નથી તેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં ઘટાડો થાય છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં શું હોય દરેક વિભાગને પોતાના વિભાગ પૂરતી કાર્યશીલ મૂડી આપવામાં આવે છે હવે દરેક વિભાગના અધિકારી હોય એ પોતપોતાની રીતે બજેટ વધુ ફાળવાય એવો પ્રયત્ન કરે છે એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ત્યાં વધી જતી હોય છે તેરમું છે ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ પણ આપણે જ્યારે બંને પ્રશ્નો સમજ્યા ત્યારે વાત કરી હતી કે અહીંયા શું હોય છે કેન્દ્રિત ખરીદીમાં એક જ જગ્યાએથી કેન્દ્ર કેન્દ્રિત કરી દીધું છે બધું અહીંયાથી જ ડિસિઝન થાય તો આવા સંજોગોમાં ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ વધી જાય છે જ્યારે દરેક વિભાગને પોતાની ખરીદી સ્વતંત્ર રીતે કરવાની કહેવામાં આવે એટલે કે વિકેન્દ્રિત કરી દેવામાં આવે તો ઉચ્ચ સંચાલકોની જવાબદારી અને કાર્યબોજ બંને ઘટી જાય છે ત્યારબાદ છે ઉત્પાદન સાતત્ય હવે ઉત્પાદન સાતત્ય એટલે શું તો કે કન્ટિન્યુટી રહે ઉત્પાદનમાં માલસામાનના કારણે ઉત્પાદન અટકી પડવું ન જોઈએ તો હવે કેન્દ્રિત ખરીદીમાં શું હોય કે એક વિભાગ ખરીદી કરે એટલે પહેલે દરેક વિભાગ એને માંગણી પત્રક મોકલે એ વિભાગ ખરીદીનું કાર્ય કરે પછી માલ સામાન આવે અને પછી એ દરેક વિભાગને મોકલવામાં આવે તો આવી લાંબી પ્રક્રિયા હોવાથી ઘણીવાર એવું બનતું હોય કે ખરીદ વિભાગ અસરકારક રીતે કાર્ય ન કરે તો દરેક વિભાગને ભોગવવું પડે અને ઉત્પાદન સાતત્ય જોખમાતું હોય છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં શું હોય દરેક વિભાગ પોતાના પૂરતું જ્યારે જરૂર જણાય ત્યારે સમયસર માલ મંગાવી શકે છે એટલે ઉત્પાદનનું સાતત્ય જળવાય છે પંદરમું છે માલની ગુણવત્તા માલની ગુણવત્તા ક્યારે જળવાય જ્યારે એક જ વિભાગ દ્વારા ખરીદી થતી હોય ત્યારે બધા વિભાગોને સમાન ગુણવત્તા વાળો માલ મળી શકે છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં દરેક વિભાગ પોતાની રીતે ખરીદી કરે એટલે માલસામાનની ગુણવત્તા સમાન રહેતી નથી એવું નથી કે માલસામાનની ગુણવત્તા વાળો નથી આવતો કારણ કે પોતાના વિભાગીય અધિકારીઓ પોતાના માલ ઉપર અંકુશ રાખે છે એટલે સારી ગુણવત્તાવાળો પણ માલ મેળવી શકે છે ઘણી વાર પણ એક સમાન ગુણવત્તા વાળો માલ દરેક વિભાગને મળતો નથી સોળમું છે સ્થાનિક બજારના લાભ આપણે જાણીએ છીએ ક્યાં મળે વિકેન્દ્રિત ખરીદીમાં સ્થાનિક બજારના લાભ મળે કારણ કે જુદા જુદા વિસ્તારમાં આવેલા વિવિધ એકમો પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે એટલે જ્યારે કેન્દ્રિત ખરીદીમાં સ્થાનિક બજારનો લાભ મળતો નથી આંતરિક હેરફેરનો ખર્ચ ક્યાં વધુ આવે છે તો કે કેન્દ્રિત ખરીદીમાં આ ખર્ચ વધી જતો હોય છે કારણ કે આપણે એક પહેલે એક વિભાગ માલ મંગાવે પછી બીજાને મોકલવા એટલે વેપારી પાસેથી ખરીદીએ ત્યારે પણ વહન ખર્ચ ભોગવવો પડે અને પછી દરેક વિભાગને આંતરિક હેરફેરનો પ્રશ્ન જ રહેતો નથી કારણ કે પોતાના વિભાગની પોતે જ ખરીદી કરવાની છે અઢારમું છે વેપારી સંબંધો કેન્દ્રિત ખરીદીમાં એક જ વિભાગ બજારના મર્યાદિત વેપારીઓના સંપર્કમાં આવે છે તેથી વેપારી સંબંધો પણ કેવા રહે છે મર્યાદિત રહે છે જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં વિવિધ વિભાગો અથવા વિવિધ એકમો પોતપોતાની રીતે વિવિધ વેપારીઓ સાથે સંપર્કમાં આવે છે તેથી વેપારી સંબંધો વિસ્તૃત બને છે આ વાત કરી આપણે કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી વચ્ચેનો તફાવત કોઈ પણ યુનિવર્સિટી એક્ઝામનો પેપર જોઈ લો એમાં તમને કેન્દ્રિત ખરીદી એટલે શું તેના ફાયદા મર્યાદા અથવા તો વિકેન્દ્રિત ખરીદી એટલે શું અને તેના ફાયદા મર્યાદા અથવા તો બંનેનો તફાવત આ ત્રણ ક્વેશ્ચનમાંથી એક પૂછાવાની શક્યતા વધી જતી હોય છે